અને આપણી કબ્રસ્તાન પહેલેથી આપણા પાસે કબ્રસ્તાન છે. પેલે આપણી પાસે કબ્રસ્તાન નહોતું, ખાલી એટલે સુન્નતલ જમાત પારસેથી અમુક ટુકડા મળ્યા હતા આપણને, તો એ લોકો બધે કબરો 10 કબરો 20 કબરો લઈ લીધા હતા. આજે અલ્હમ્દુલિલ્લાહ આપણે આ મોલુ ફેમિલી તરફથી આપણે આપણે પાલેના તરફથી પણ બધું સપોર્ટ મળ્યું, તો એ લોકોએ પોતાનું કબ્રસ્તાન બનાવ્યું છે અને હવે ઇન્શાલ્લાહ આસ્તે આસ્તે એની અંદર પણ બધું જાતનું બનશે. એનું વહાં પર આપણે ઇમામ બારગા પણ બનાવવાના છે, કાર પાર્કિંગનો પણ બધો પ્રોગ્રામ છે. ઇન્શાલ્લાહ આસ્તે આસ્તે બધી કબરો બની રહી છે, લગભગ 200 કબરોની જગ્યા તૈયાર કરાવી છે. માશાલ્લાહ. તો માવતર તમારી શાદી ક્યારે થઈ? મારી શાદી કરાચીની અંદર મિલ નેફસા સુશાંત નેફમાં થઈ. પછી અમે લગભગ મિલ નેફસા સુશાંત ધોધ પછી અહીંયા મોરિશિયસ આવ્યા અને અહીંયા વસવાટ થયો હતો, કે એટલે વહાં હસન અલીભાઈ પીરભાઈ આવ્યા હતા મોરિશિયસથી, અલી હુસેનભાઈ રતનસિંહ ડોસાને ત્યાં ઉતર્યા હતા અને ત્યાંથી પછી અમારા મોટા ભાભી ત્યાં હતા, એના સાથે એમના સંબંધ સારા હતા, તો એની મુલાકાત થઈ અને ત્યાર પછી અમારી શાદી વહાં થઈ. તો તમારી શરીકે હયાતનું નામ શું છે? મારી શરીકે હયાતનું નામ છે નૂરુન નિસા બિનતે હસન અલી પીરભાઈ છે, તો એ અમારી સાથે રહી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી હવે બધું સારી રીતે ચાલી રહ્યું છે. તો એટલે કે હસન અલી પીરભાઈ જેઓ મોરિશિયસના એક રહેવાસી હતા, તેઓ પાકિસ્તાન આવ્યા હતા અને ત્યાં તેમની દીકરી સાથે, ત્યાં તમારી મુલાકાત થઈ તેમની દીકરી સાથે, એટલે તમારી શાદી થઈ. તો તમે આપણે કહી શકીએ કે મોરિશિયસ આપણી જમાતના જમાઈ છો તમે? અલ્હમ્દુલિલ્લાહ. તો એમણે બધી કોશિશ કરી અને અમને બધા જાતનું સગવડ કરી આપી, ત્યાર પછી અમે આવ્યા અને આજે આજ લગભગ 40-45 વર્ષથી અમે અહીંયા વસી રહ્યા છીએ. એટલે 1972માં તમે અહીંયા મોરિશિયસ આવ્યા અને તમે પછી શું કામ કર્યા? હું કંપનીની અંદર કોન્ટાબિલિટીનું કામ કરતો હતો અને એ મુસલમાનની કંપની હતી, એટલે યુરોપિયનની કંપનીને અમે ત્યાંથી ટોન્ટેક મળ્યું હતું, પણ વહાં એ લોકો બધે નાજાયઝ ચીજો વેચતા હતા, તો અમે એ કામ તૈયાર કર્યું એટલે પછી મુસલમાન કંપની સાથે કામ કરતા હતા. અને બીજી હિન્દી કોમ અહીંયા મોરિશિયસમાં રહે છે, જેવી રીતના બહોરા હોય કે પછી ઇસ્માઈલી હોય કે પછી હિન્દુ હોય, સુન્ની સુરતી હોય, કારણ કે અહીંયા જે છે લગભગ 50% હિન્દુ છે જી, સેકાંત પૂસા, અને એમાં પછી આપણા મુસલમાન ભાઈઓ છે એ લગભગ 2-2.5 લાખ છે, બીજા ક્રિશ્ચન ભાઈઓ છે, અને એ લોકો કોશિશ કરી રહ્યા છે કે બધે સારી રીતે રહીએ અને બધાને સારી રીતે ઓલું કરે છે. પાર્લામેન્ટમાં પણ બધાને મુસલમાનોને જગા મળે છે અને ક્રિશ્ચનને પણ જગા મળે છે અને મેજોરિટી, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર જે છે એ પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર લગભગ એ લોકોના જ હોય છે, તો એનું બધું કામકાજ સારી રીતે ચાલી રહ્યું છે. આપણી મોરિશિયસ જમાતનું કાંઈ રિશ્તો છે જે મારાગાસ્કરમાં જે રિજનલ કાઉન્સિલ છે, કોન્સે રિજિયોનલ, તેના સાથે શું આપણામાં મોરિશિયસ જમાતનું કાંઈ રિશ્તો છે? મોરિશિયસ જમાતનો કોન્ટેક બહુ સારી રીતે છે અને મોહસિન પીરભાઈ જે છે હમણાં પ્રેસિડેન્ટ છે અને બધું કામકાજ કરી રહ્યા છે અને એ અવારનવાર માડાગાસ્કર આવતા જ આવતા હોય છે અને એ લોકો સાથે સારા સંબંધ છે. તમારી કેટલી ઓલાદ માવતર? મારી એક જ છોકરો છે, અલ્હમ્દુલિલ્લાહ પોતાનું કામકાજ કરે છે અને બધું સારી રીતે ચાલી રહ્યું છે, અને ત્યાર પછી મારી ઘરવાળીની તબિયત એટલી સારી નહોતી રહેતી, એના લીધે પછી અમને એ ચીજનું માટે આગળ વધવાને માટે બહુ કોશિશ નહોતા કરતા હતા, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જિંદગીનો દારોમદાર જે છે એ આપણી હેલ્થ જ્યાં સુધી સારી ન હોય ત્યાં સુધી આપણને બધું જે ચીજનું ધ્યાન રાખવું જોઈએ. જી માવતર, તમને હજ અને ઝિયારત ઘણી ફેરે ઇન્શાલ્લાહ નસીબ થયું હશે. અલ્હમ્દુલિલ્લાહ લગભગ દર મહિને, માં જ્યારે 3 વર્ષ હતો ત્યારે હતો, દર જુમેરાત અને જુમ્મો અમને આગા મોહસિન હકીમ સાથે પડવાનો મોકો મળતો હતો અને બધે આલિમોના સાથે બેસવાનો મોકો મળતો હતો અને બહુ સારી રીતે પસાર થતો હતો, અને ત્યાર પછી પણ હું ચાલુ દર 2 વર્ષે ઝિયારતમાં જતો હતો. હજમાં અલ્હમ્દુલિલ્લાહ 4 હજ કર્યા છે, અલ્હમ્દુલિલ્લાહ મિલ નેફસા સુશાંત, મિલ નેફસા કતોમે દે મિલ અને દે મિલ વિતમાં અલ્હમ્દુલિલ્લાહ બધે સારી રીતે પસાર થયું છે.
તો માવતર શું તમને નસીબ થયું છે આપણા પ્યારા મરજે તકલીદ આયતુલ્લાહ સૈયદ અલી સિસ્તાનીની મુલાકાત કરવાની? જી હા, બધા એની પણ મુલાકાત થઈ હતી અમારી સાથે. અમે દાદાના ગ્રુપમાં હતા, ભાઈ ગુલામ અબ્બાસ ધરમસિંહના ગ્રુપના અંદર હતા, અને એમણે અમને કરબલા અને નજફ લઈ ગયા, અને નજફની અંદર એલી અમને બાકાયદા એમની ઝિયારત નસીબ થઈ, અને બાકાયદા એ લોકોની સાથે મુલાકાત થઈ. તે પછી અમને મશહદ આવ્યા, ઈરાનની બધી ઝિયારતો નસીબ થઈ, અલ્હમ્દુલિલ્લાહ નાની નાની ઝિયારતો બધી થઈ. અમે નેશાપુરને બધી ઝિયારતો નસીબ થઈ છે, અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો લાખલાખ એહસાન છે. તો માવતર, જે આપણે કહી શકીએ કે આ મોરિશિયસ દેશ છે એની સ્થાપના આપણા શિયા ભાઈઓએ કરેલ છે. તમે ટીપુ સુલતાનની વાત કરેલ હતા, અને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા આપણા જે સુન્ની ભાઈઓ છે એ લોકોએ પણ એકદમ જ અહલુલ બેત પ્રત્યે એકદમ જ મોહબ્બત રાખે છે. અને આપણે કહી શકીએ કે 1947માં જે ભારતને આઝાદી નસીબ થઈ અને પાકિસ્તાનની જે સ્થાપના થઈ, પાકિસ્તાનની સ્થાપનાએ પણ તમે કાયદે આઝમનું નામ લીધા હતા, કે તેઓ માશાલ્લાહ શિયા ઇસ્નાશ્રી હતા. એટલે બે મુલ્કની સ્થાપના આપણા શિયા ભાઈઓએ તરફથી કરવામાં આવેલ છે. પાકિસ્તાનનો જે ઇતિહાસ છે એનું ફાઉન્ડેશન જે છે મરહૂમ મોહમ્મદ અલી જીનાએ રાખેલ છે. એ પોતે પ્રેસિડેન્ટ હતા, અને જે કોમર્સનું કામ હતું એમણે દીધું હતું મોહમ્મદ અલીભાઈ દાઉદાજી નાસરને, અને એમણે બધું ઓલું કર્યું. પણ એ મિનિસ્ટર નહોતા બનતા, એમણે કીધું કે અમે મિનિસ્ટર નથી બનતા. ચાર મોહમ્મદ અલી હતા, મોહમ્મદ અલી જીના, મોહમ્મદ અલી મિસ્ત્રી, ડૉક્ટર મોહમ્મદ અલી મિસ્ત્રી, મોહમ્મદ અલી દાઉદાજી નાસર અને મોહમ્મદ અલી બોગરા કરીને હતા. એ બધે શિયા ઇસ્નાર, અને મરહૂમ લિયાકત અલી ખાન એ પોતે પણ શિયા હતા. અને એમણે પછી બધી જાતની ઓલું કોશિશ કરી, કારણ કે પાકિસ્તાનની જે ફાઉન્ડેશન જે છે એ પણ બધે શિયાએ રાખેલ છે, અને એના પ્રેસિડેન્ટને એવી રીતે કેવી રીતે આજ દિવસ સુધી. પણ હવે એ લોકોએ એક ઇદારો ન રાખ્યો કે જે એ લોકોને ઓલું કરી શકે, કારણ કે મિલિટરીના અંદર પણ આપણા શિયા ભાઈઓ ઘણા કામ કરે છે, અને અમુક સૈયદો છે, અને અમુક જે ગવર્મેન્ટની અંદર કામ કરે છે એ પણ બધે સૈયદ છે. સૈયદ આબિદી કરીને છે, સૈયદ રિઝવી કરીને છે, એ લોકો બધું સારી રીતે ચાલે છે. સૈયદ અશફાક હુસેન કરીને હતો, જે મારો બહુ સારો દોસ્ત હતો, મારી સાથે ભણતો હતો, એ પણ મિલિટરીની અંદર કામ કરતો હતો, અને એ લોકોએ ઘણી કોશિશ કરી અને બધું કર્યું છે. આજે અલ્હમ્દુલિલ્લાહ સારી રીતે ચાલી રહ્યો છે. પણ આજે જે સિચ્યુએશન જે છે એ બધે ઓલો આ વહાબી લોકો જે છે એ લોકોએ બગાડી નાખ્યું છે. ઇન્શાલ્લાહ દુઆ કરીએ છીએ ખુદા પાક બધાને સારી રીતે રાખે અને અમનો હિફાઝમાં રાખે, ઇન્શાલ્લાહ. આમીન, ઇન્શાલ્લાહ. શુક્રિયા માવતર, તમે આ બધી વિગતો અમને પેશ કરેલ છો. આપણા મરજાઓ સાથે આપણો શું રિશ્તો, કેવી રીતના અહીંયા મોરિશિયસ જમાતનો રિશ્તો છે આપણા મરજા સાથે? આપણા મરજાઓ સાથે સારી રીતે રિશ્તો છે, અને એ લોકોનો કોન્ટેક પણ રહેતો છે. આગાહ શિસ્તાની સાથે છે, આગાહ ખમૈની સાથે પણ છે, ઈરાન સાથે પણ છે, ઇરાક સાથે પણ છે, અને સારી રીતે અલ્હમ્દુલિલ્લાહ બધે સારી રીતે ચાલી રહ્યું છે, અને બધું સારું. તો હુસેન અંકલ, માશાલ્લાહ તમારી ગુજરાતી તો લાજવાબ છે, બેમિસાલ છે. બહુ સરસ રીતે તમે, સુંદર રીતે તમે ગુજરાતી બોલો છો. આપણે અહીંયા મોરિશિયસની ખોજા શિયા ઇસ્નાશ્રી જમાતમાં શું ગુજરાતીનો ઉપયોગ કેવી રીતના છે? અહીંયા કોઈ પણ જાતનો ગુજરાતી પ્રત્યે લાગણી નથી, તો એના લીધે આ બહુ જરૂરી છે કે હું આપણા ભાઈઓને વિનંતી કરું છું કે એ લોકો કોશિશ કરે અને આપણા ભાઈઓ માડેગાસ્કરના પણ આવે, અને એ માટે તાકીદ કરે કે ઘરની અંદર આપણે એ લોકોને ક્લાસની અંદર ગુજરાતી શીખવાડવા માટે કોશિશ કરે. જે અમારાથી ભોગ થઈ શકતે અમે દેવા માટે તૈયાર છીએ, પણ એનો ઇન્ટરેસ્ટ પેદા કરવું એ આપણી ફરજ છે. આજે આપણા બચ્ચાઓ જે મોટા થાય છે, નવી જનરેશન, એ લોકો ફક્ત ફ્રેન્ચી તરફ ધ્યાન આપે છે, ફ્રેન્ચી ને ઇંગ્લિશ. તો જો ઇંગ્લિશ તરફ ને ફ્રેન્ચી તરફ હશે તો આગળ જતા એ લોકોને બહુ મુશ્કેલ પડશે. તો એટલા માટે મારી વિનંતી છે કે આપણા ભાઈઓ માટે કોશિશ કરી, અને જે હોઝા પણ ખુલે તો એની અંદર પણ આપણા ભાઈઓને ગુજરાતીનું મહત્ત્વ પ્રત્યે એ લોકોને ધ્યાન દોરે.
જી તમારી વાત બિલકુલ સહી છે અને આપણા ખુદ આપણા પ્યારા મરજે તકલીદ આયતુલ્લાહ સિસ્તાની પણ બહુ ભાર આપેલ છે કે તમે તમારી માદરી જબાનને સાચવીને રાખો. પણ કેવી રીતના આપણે સજીવન કરીને કેવી રીતના આ નવી જે પ્રજા છે, નવી જે પેઢી છે આપણી કોમની, આપણા નવા બચ્ચા આપણા બચ્ચાઓ આપણા જવાનોના દિલમાં આપણી માદરી જબાન ગુજરાતી પ્રત્યે લાગણી અને મોહબ્બત કેવી રીતના પેદા થઈ, કેવી રીતના આપણે આ સજીવન કર્યા ને એના માટે પહેલી ચીજ તો એ છે કે લોકોને જેવી રીતે મદ્રેસાની અંદર શનિવારના પ્રોગ્રામ થાય છે તો એના માટે ખાસ કરીને તાહેરાબાઈને પણ રિક્વેસ્ટ કરો. તાહેરાબાઈ જે આપણે રોશન જમીલની છોકરી છે તો એ ઇન્શાલ્લાહ આસ્તે આસ્તે એનું આગળ વધાવી અને પછી એના પ્રત્યે બચ્ચાઓને કાંઈ ઉત્તેજન આપશે તો એની અંદરથી ઇન્શાલ્લાહ આગળ વધશે. જી બિલકુલ તમારી સાચી વાત છે માવતર. માવતર હું અહીંયા તમારા ઘરમાં છું, તમારા મકાનમાં છું, ઘણી કિતાબો જોઈ રહ્યો છું તમારા મકાનમાં પહેરી છે. તમને શું શોખ છે કિતાબો પડવાનું? હું કિતાબોથી વધારે પ્રમાણે દરેક ચીજ વાંચી અને એના ઉપરથી બધાને સિરિત કરી. દુઆઓ છે, ઝિયારતો છે, સલામ છે, એ બધે મારી પાસે પૂરી એનો રેકોર્ડ છે. હું 2012ની અંદર રેન્યુન પણ ગયો હતો તો રેન્યુનની અંદર પણ સલામ અને મરસિયા પડાવી અને એ લોકોને બતાવ્યું તો બિચારો ભાઈ આપણા ભાઈઓને બહુ જ ખુશી ઉત્પન્ન થઈ કે તમારા જેવા માણસો અમને ઓલો કરે છે અને આ મોલાનો કરમ છે. કારણ કે મેં લગભગ પહેલી જવાનીની અંદર ઇમામ હુસેન અલી સલામના રોઝાની અંદર સલામ પડાવેલ છે. માશાઅલ્લાહ 18મી તારીખ 18 વર્ષની ઉંમર હતી ત્યારે. તો આ ખુદાવંત તાલાનો અને અહેલે બેત અલે સલામનો વસીલો છે. તો એના માટે એ રખે છે કે તમારા અંદર પહેલે ખુશ્બુ હોવી જોઈએ કે તમને આ દુનિયા મૂકીને ફક્ત દુનિયામાં રહેવાનું જ નથી આપણને. કારણ કે એના માટે કહે છે કે દારા વો સિકંદર સે વો મર્દે ફકીર અચ્છા જિસકી વો ફકીરી મેં વો ભૂએ યદુલ્લાહી. કારણ કે અલ્લાહની ખુશ્બુ જે આવતી હોય જો એ તો તમે ખાલી દોલતમાંથી અલ્લાહની ખુશ્બુ નથી આવતી. ઇન્સાન અમલ કરે અને અમલથી ગોયા જિંદગી બનતી હે જહન્નમ ભી જન્નત ભી યે ખાકી અપની ફિતરત સે ન નૂરી હૈ ન નારી હૈ. તો આ જે અબોલ છે એની અંદર આપણને ગુજરાતી અને ઉર્દુ બંનેનો આપણને અભ્યાસ કરાવવું જોઈએ બચ્ચાઓને અને એની અંદરથી આપણને એનો બધું જે સાર છે એ કાઢવું જોઈએ. તો આપણી જે કિતાબો છે આજે માડેગાસ્કરની અંદર આપણા ભાઈઓ આવ્યા છે, કેટલી કેટલી તકલીફો ઉપાડીને એ લોકોએ બધું ચાલુ કરાવ્યું છે પણ એ લોકોએ આજ દિવસ સુધી આપણી માતૃજબાનને મૂક્યું નથી. તો હવે આપણને પોતાને એ ચીજનું સમજવું જોઈએ. જી આ તો વાંચર બારામાં તમે શું એકદમ ભાર આપો છો કે આપણી નવી જનરેશન આપણા બચ્ચાઓ વાંચવાનું જારી રાખી. તમને ખબર છે કે હાલમાં અમારું જે જનરેશન છે, જવાનનું જે જનરેશન છે, અમે વાંચવામાં જરા કાચા થઈ ગયા છે. તો એ બારામાં તમે શું કહો છો? વાંચવાનું તો એમ છે કે જો વાંચો નહીં કરો તો વાંચનથી જ માણસને બધું. કારણ કે જ્યારે સ્કૂલમાં પણ જાઓ છો તો આપણે બચ્ચાઓને બધે ઉર્દુ કે ગુજરાતી કે ઇંગ્લિશ કે ફ્રેન્ચ બધે વાંચી અને કિતાબોમાંથી જ સાહિત્ય થાય છે. તો જો આપણે એના ઉપર ધ્યાન ન દઈએ તો પછી આપણે કેવી રીતે આગળ વધી શકીએ? જી હા બિલકુલ તમારી સૌ સાચી વાત છે માવતર. માવતર હવે હું છેલ્લી વાત તમને કહીશ કે અગર તમે શાયરીના બહુ તમે શોખીન છો, તમને શાયરી પર બહુ ગમે છે, ઉર્દુમાં તમે ઉર્દુ પણ તમારી એકદમ સરસ છે, તમે બે ત્રણ શાયરી ખાસ તમારા જે પસંદવાળી જે તમારી શાયરી હોય જો તમે અમને એનાથી ફાયદો હાસિલ કરી શકો કરાવી શકો તો પ્લીઝ જો તમે બે ત્રણ શાયરી પઢી શકો તો. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. જો પહેલે તો જિંદગી અને મોતનો હિસાબ છે એના માટે લખે છે અને એને વાંચન કરો એનો ઇન્શાલ્લાહ હું અમુક કાગડિયા ભાઈને આપું છું. એના ઉપર બધું લખેલું છે. તો કહે છે કે આગાહ અપની મોત સે કોઈ બશર નહીં, આગાહ અપની મોત સે કોઈ બશર નહીં, સામાન 100 વર્ષ કા હૈ પલ કી ખબર નહીં. આપણે 100 વર્ષનો સામાન ભેગો કરી રાખીએ છીએ કે આ કરવાનું છે, ઓલું કરવાનું છે, પણ એના પ્રત્યે ધ્યાન નહીં દેતા. તો આગાહ અપની મોત સે કોઈ બશર નહીં, સામાન 100 વર્ષ કા હૈ પલ કી ખબર નહીં. પછી કહે છે કે જાગના હૈ જાગ લે અફલાક કે સાયે તલે,
हश्र तक सोता रहेगा खाक के साए तले। जिंदगी को इस तरह बसर करना ऐ बंदे ए मोमिन कि तेरे जाने के बाद दुनिया वाले तुझे दुआए मगफिरत से याद करे, न कि तेरा नाम लेके तेरे नाम पे मलामत करके लानत भेजे। तो ऐसी जिंदगी बसर करना कि तुम्हारे जाने के बाद भी तुम्हारा नाम रोशन रहे। तो ये हर चीज़ के अंदर इंसान को अपनी मातृभाषा और अपने अमल और अमल करके जो अगर इस चीज़ को आगे नहीं बढ़ाए तो, क्योंकि लिखा हुआ है वो हमेशा पढ़ा जाता है, तो इसके लिए हर इंसान को कोशिश ये करनी चाहिए कि हर चीज़ को आगे बढ़ाए और उसको आगे से उसको अच्छी तरीके से समझाए। और मैं इंशाल्लाह कोशिश ये करता हूँ कि जो अपने नौजवान आते हैं, और मैं उनके साथ हमेशा उर्दू में ही बोलता हूँ, लेकिन वो लोग फिर मुस्कुरा के चले जाते हैं जी। तो ये ज़िंदगी का दौर जो है वो इस तरह बसर करें कि इंशाल्लाह हर आदमी को हर चीज़ के लिए कुछ न कुछ तो देना पड़ता है, क्योंकि जब तक आप कोई चीज़ देंगे नहीं तब तक आपको कोई चीज़ मिलेगी नहीं। या तो वक्त का देना चाहिए, या कुछ पैसा खर्चा करना चाहिए, टाइम देना चाहिए, इसके बाद कुछ आपको हासिल होता है। तो इसीलिए सिकंदर बादशाह भी वो जब आया था तो उसने कहा था कि आया था ये सिकंदर दुनिया से ले चला क्या, लो दोनों हाथ खाली बाहर कफन से निकला। वो दुनिया की पूरी दौलत उसके सामने थी, लेकिन वो भी दोनों हाथ खाली करके चले गया। हाथ खाली आया था और हाथ खाली जाएगा। सही बात। तो ये इंसान को इस चीज़ के ऊपर समझना चाहिए और उसके ऊपर अमल करना चाहिए। એકદમ શુક્રિયા માવતર તમારું કે તમે મને અહીં અમારું આ ઇન્ટરવ્યૂ કબૂલ કરેલ અને તમે અહીં તમારા મકાને અમને દાવત આપેલ। આ દુઆની સાથે ખુદા તમને શાદો આબાદ રાખે, સહી સલામત રાખે અને તમારો આ હિકમત ભરેલો સાયો હંમેશ માટે આપણી કોમ આજે આ મોરિશિયસના અહીંયા ખોજા શિયા ઇસના શ્રી કોમના સર ઉપર બાકી રહે ઇન્શાઅલ્લાહ। અને બસ ઇન્શાઅલ્લાહ અગર જો તોફીકે પરવરદિગાર હશે અને જિંદગી અને હયાત જો સાથ આપશે તો ઇન્શાઅલ્લાહ ફરીવાર તમારી મુલાકાત થશે જરૂર ઇન્શાઅલ્લાહ। બસ હું તમને કહું છું મોહતરમ સામઈન, તમારો પણ આભાર કે તમે છેવટ સુધીના ઇન્ટરવ્યૂને સાંભળેલ। આજની તારીખ હતી 21 એપ્રિલ 2015, 21 એપ્રિલ 2015। અને બસ હું તમને કહું છું કે વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી તઆલા વ બરકાતુહ।